વીજળીની અનિયમિતતાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાંજના સમયે જ વીજળી બંધ થઈ જતા ખેતમજૂરીથી આવેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનો આજે ખૂબ મોટી મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતો અને આમ જનતાને UGVCL કંપની તરફથી છેલ્લા ઘણા સમયથી વીજળીની અનિયમિતતાને લઈને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઘણા સમયથી જાણી જોઈને GEB દ્વારા સાંજના ટાઈમે જ વીજળી બંધ કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેમને બીજા કોઈ ટાઈમ નથી મળતો કે શું? આ હેરાનગતિ નથી તો બીજું શું છે? શું લોકોને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે? મોટાભાગની હેરાનગતિ તો ગામડાના માણસોને પડતી હોય છે. આ બાબતની વારંવાર વિદ્યુત બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. તલોદ તાલુકામાં વીજ પુરવઠો અનિયમિતતાને લઈને ખેતરમાં તૈયાર થયેલ પાકનું નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે પશુપાલકો હોવાથી સવાર સાંજ દૂધ દોવાના મશીનો ચલાવતા હોય છે. આમાં પણ મોટી તકલીફો પડતી હોય છે. લોક માંગણી એવી છે કે સમયસર વીજળી મળે, જેથી વાવેતર માટે પાણી પૂરું પાડી શકાય અને સાંજના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં અનિયમિત વીજળીને લઈને પડતી હાલાકીમાંથી છુટકારો મળી શકે. ગૌરવ પટેલ, ZSTV, તલોદ. આજરોજ અમે તલોદ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો મામલતદારશ્રીમાં આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એક જ હતું કે વારાઘડીએ ટ્રીપિંગ થવું વીજળીનું. વીજળીના ટ્રીપિંગ થવાથી સોજે 5 વાગે 6 વાગે જે ડેરીનું કામકાજ હોય છે તેમાં ફેટ સારા બતાવતા નથી. આ લોકો મનના ગ્રાહ્યથી ફેટ મૂકતા હોય છે, એટલે 2 ફેટ ઓછા મૂકે છે. એક મોટું નુકસાન એ આવે છે, જ્યારે ખેડૂત પાણીવાળા ખેતરમાં જાય એ વખતે ટ્રીપિંગ થાય એટલે અડધમાં પાડ્યું પહોંચ્યું હોય અને પાછી લાઈટ ટ્રીપ થાય, એટલે એ પાડ્યામાં બીજી વાર પાણી આવે એટલે અડધમાં પહોંચે પાછી ટ્રીપ થાય, એટલે માણસને આખો દિવસ શું એક જ પાડ્યામાં પાણી વાળવાનું. એટલે આવા બધા કારણોથી આજરોજ આમ આદમી પાર્ટી તલોદ તાલુકા મારફતે જે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે વીજળીનો અનિયમિતતાનો કાપ જે મૂકવામાં આવ્યો છે, એવા પ્રાણ પ્રશ્નને લઈ અને ગામજનોને જે તકલીફ પડી રહી છે, પશુપાલકોને જે તકલીફ પડી રહી છે, કારણ ખરા સોજના સમયે જે વીજળીનો કાપ મૂકવામાં આવે છે જેના કારણે દૂધ દોતા પશુપાલકોને દૂધ સમયસર ડેરીમાં પહોંચતું નથી. બીજું કોઈ દૂધ મંડળીઓની અંદર જે ફેટનો પ્રશ્ન છે એમાં પણ મશીનરી બંધ હોવાના કારણે એના પણ ખેડૂતોને મોટું નુકસાન આવી રહ્યું છે. જે પશુપાલકો છે એના બહુ મોટા પાયે નુકસાન છે, તેમજ જે ખેડૂતો છે જે પોતે પાણી વાળવા માટે જે રાત્રે જાય છે એના પણ પાણીના સમયે લાઇટ બંધ થાય એના કારણે અત્યારે પાણી પણ બોરની અંદર ઓછા છે અને વારે ઘડીએ પાણી બંધ થવાના કારણે, લાઇટ બંધ થવાના કારણે પાણીનું અનિયમિતતાના કારણે ખેતીમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ્ય લેવલે બહેનોની અંદર જે રસોઈ કામ કરતા હોય ખરા સોજના ટમે રસોઈના સમયે જે વીજળીનો કાપ મૂકવામાં આવે છે એના કારણે બહુ તકલીફો છે. એક બાજુ અત્યારે વિદ્યાર્થીઓનો પરીક્ષાનો માહોલ ચાલુ છે, જેના કારણે વિદ્યાર્થીઓનો પણ ખરા વચવાના સમયે લાઇટની અનિયમિતતા હોવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પણ ઘણી તકલીફ પડી રહી છે. આ બધી ગંભીર સમસ્યાઓને લઈને આજરોજ આમ આદમી પાર્ટી મારફતે તલોદ તાલુકા ખાતે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે અને આજે અમે એવી ચીમકી પણ આપી છે કે જો ટૂંક જ સમયની અંદર આનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયની અંદર